સબસ્ક્રાઇબ કરો સ્ટડી 777 ચેનલને અને બેલ આઇકન દબાવો ગુજરાત સરકારની ભરતીની પરીક્ષાને સંબંધિત વિડિયો સૌથી પહેલા જોવા. હેલો ફ્રેન્ડ્સ, હું ભરતનાકોમ સ્ટડી 777માં તમારું સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે બેલીફ મુખ્ય પરીક્ષા જે હાઈકોર્ટ દ્વારા લેવામાં આવી છે તેના આજે આપણે બેલીફ મોડલ પેપર જોવાના છે, કે જે બેલીફની મુખ્ય પરીક્ષા છે તેના બેલીફના મોડલ પેપર જોવાના છે, કે પ્રશ્ન કઈ રીતે આવી શકે છે, તેના જવાબ કઈ રીતે લખવાના હોય છે જેની આપણને સમજ થાય. તો મિત્રો આજે છે ને હું તમને મોડલ પેપર આપીશ, એટલે કે આજે હું તમને પ્રશ્નપત્ર આપીશ અને જેના જવાબ હું તમને થોડો સમય પછી, એટલે કે મેં એક ટાઈમ ટેબલ બનાવ્યું છે પ્રશ્નપત્ર માટેનું, કે તમે કોઈ બી જો આપણે કોઈ બી લેખિત પરીક્ષા હોય છે ને તેમાં લેખવું, આપણું જે લખાણ છે તે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. એમસીક્યુ અને આ લેખિત પરીક્ષા બંને અલગ ફેક્ટરથી લેવામાં આવે છે. તો મિત્રો આ પરીક્ષામાં કોઈ આઈએમપી જેવું ન હોય, આ પરીક્ષામાં તમે જેટલી પ્રેક્ટિસ કરો છો તેટલું તમે લખી શકો છો, તેટલું તમારી વિચારોની શક્તિ વધે છે. તો મિત્રો આના માટે છે ને મોડલ પેપર હોય છે, અને તમે મારા કે કોઈ બીના મોડલ પેપર લો ને તો તમે તેના પર પ્રેક્ટિસ કરો, એટલે કે તેના જવાબ લખવાની ટ્રાય કરો, અને જો તેના જવાબ તમને કોઈ મળી જતા હોય કોઈ બી જગ્યાએથી તો તે વધુ બેટર રહે છે. પણ મિત્રો હું શું કહું છું કે મેં આજે બેલીફ મોડલ પેપર બનાવ્યો છે તેના હું આજે તમને પ્રશ્નપત્ર આપીશ, પણ મેં ટાઈમ ટેબલ બનાવ્યો છે તે મુજબ તેના હું આન્સર આપીશ, કે તમે મારા મોડલ પેપર ડેઈલી એક મોડલ પેપર માટે તમે 3 કલાકની એવી જગ્યા ફાળવો કે કોઈ તમે લાઇબ્રેરીમાં હો તો ત્યાં 3 કલાક એવી જગ્યા કરો કે તમને કોઈ ડિસ્ટર્બ ના કરે, અથવા તો ઘરે હો તો તમે એવી રીતે ટાઈમ એવી રીતે મેનેજમેન્ટ કરો કે તમને કોઈ 3 કલાક સુધી ડિસ્ટર્બ ના કરે, અને તમે જોઈ શકો કે તમે 3 કલાકમાં કેટલું એટેન્ડ કરી શકો છો, કેટલું તમને આવડે છે, અને તમે જે લખવું છે તે કેવું લખવું છે તે, અને મારા જે મોડલ પેપરનો જવાબ આપીશ, જે પ્રશ્નપત્રના જવાબ આપીશ તેમાં તમે તેને ટેલી કરો, એટલે કે તમારી જે સફળતા છે, તમને જે બેલીફ મુખ્ય પરીક્ષામાં લખાણ છે તેના માટે તમને એક પાયો એટલે કે રસ્તો મળે, તમને ખબર પડે કે ભાઈ આમાં આવી મિસ્ટેક છે, આ મિસ્ટેક થાય છે. તો એક્ઝામમાં કેમ કે એક મિસ્ટેક થાય, બે મિસ્ટેક થાય, પણ 7 મોડલ પેપરથી તમે કોઈ બી પેપર હોય છે તો તમને એટલી સમજ તો આવી જાય છે કે ભાઈ આપણે શું લખવું છે, શું કરવું છે, અને તેનાથી શું થશે, એટલી તો તમને સમજ આવી જાય ને. 7 મોડલ પેપરની તમે પ્રેક્ટિસ કરો ને તો એક્ઝામમાં તમે તમને આવડતું ન હોય ને તેના કરતાં પણ તમે 20 માર્ક્સનું વધુ લખી શકો, કેમ કે પ્રેક્ટિસનું પેપર છે, એટલે કે આ લેખિત પરીક્ષા છે. અને ત્યારબાદ મિત્રો મેં મારા આ 7 મોડલ પેપર જે છે જેની મેં ડાઉનલોડ કરવા માટેની મેં લિંક નીચે આપેલી છે, કે જે મેં મારી ટેલિગ્રામ ચેનલ અને મારી વેબસાઇટ પર મેં અપલોડ કરેલી છે, અને જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો મેં આનું સોલ્યુશન, આ 7 મોડલ પેપરનું સોલ્યુશન એવી રીતે ગોઠવેલું છે, એવી રીતે ટાઈમ ટેબલ બનાવેલું છે કે 8મા મહિનાની 1 તારીખે પહેલાં મોડલ પેપરનું સોલ્યુશન, 2 તારીખે બીજા મોડલ પેપરનું સોલ્યુશન, એવી રીતે 7 તારીખ આવશે તો હું 7-7 મોડલ પેપરનું સોલ્યુશન આપી દઈશ. કેમ કે તમને પ્રેક્ટિસ કરશો તો તેમના તમને વધુ ખ્યાલ આવશે કે કઈ રીતે પેપર લખવું, અને ચોક્કસપણે તમને એક્ઝામમાં ફાયદો થશે જ તે, અને તમને ખબર પણ પડશે કે આપણે કઈ રીતે લખવું. અને ત્યારબાદ જે ઘણા લોકો મને કહે છે કે આ રિપોર્ટ સાચો છે, આમાં શું આવે, તો મિત્રો તમને એ પણ કન્ફ્યુઝન દૂર થઈ જશે કે કઈ રીતે રિપોર્ટ લખવાનો હોય છે, તેમાં કઈ જગ્યાએ કોનું નામ આવે છે, શું આવે છે, તમામ વસ્તુનું ક્લેરિફિકેશન પણ થઈ જશે. તો મિત્રો તમે ડાઉનલોડ PDF કરવી હોય તો તે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને તમે ત્યાંથી ડાયરેક્ટ ડાઉનલોડ પણ કરી શકો છો.